હેલો ફ્રેન્ડ્સ, પુરુષોત્તમ માસમાં ઘરમાં નોર્મલી બનતી ફરાળી વાનગી ખાઈને શું તમે થાકી ગયા છો? તો આજે હું તમારા માટે બહુ જ ઓછા ઘરોમાં બને છે તેવી ફરાળી વાનગીની રેસીપી લઈને આવી છું. એકદમ ઝટપટ બની જતી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી રાજાગ્રાની થેપલી બનાવીશું. આ રાજાગ્રાની થેપલી તમે ફરાળમાં તો ઉપયોગ કરી શકો છો, પરંતુ અચાનક આવેલા મહેમાન માટે આ ફરાળી વાનગી તમે ઝટપટ બનાવી અને પીરસી શકો છો, અને નોર્મલી પણ બનાવી અને ચા સાથે તો તેની મજા જ કંઈક ઓર છે. અને તમે આ વિડીયો જોઈ અને એકવાર આ રાજાગ્રાની થેપલી બનાવશો તો પછી વારંવાર બનાવશો તેટલી સ્વાદિષ્ટ બને છે. તો ચાલો હવે રાજાગ્રાની થેપલી બનાવવાનું શરૂ કરીશું. અહીં અડધો બાઉલ રાજાગ્રાનો લોટ લીધો છે. મેં એક બટેટાને બાફી અને મેશ કરીને રાખ્યું છે, તો અડધા બાઉલ રાજગરાના લોટ સાથે અડધો બાઉલ બાફી અને મેશ કરેલા બટેટા લીધા છે, અને તેની સાથે 2 ચમચી આદુ મરચાની પેસ્ટ લીધી છે. હવે એક પોળા વાસણમાં રાજગરાનો લોટ લઈશું, તેમાં મેશ કરેલા બટેટા ઉમેરશું, સાથે જ આદુ મરચાની પેસ્ટ ઉમેરશું, તેમની સાથે સમારેલી કોથમીર પણ ઉમેરશું. અને હવે મસાલો કરશું, જેમાં 1/4 ચમચી મરી પાવડર ઉમેરશું, 1/2 ચમચી મીઠું ઉમેરશું, 1 ચમચી ખાંડ ઉમેરશું અને 1/2 લીંબુનો રસ ઉમેરશું. આમ અહીં રાજગરાની થેપલીમાં ખાટા, ખારા, મીઠા અને તીખા બધા જ ચડિયાતો ટેસ્ટ કરવાનો છે અને ટેસ્ટી બનાવવાની છે. હવે બધું જ આ રીતે એક સરખું ચમચીથી મિક્સ કરશું. અહીં રાજગરાનો લોટ અને સાથે બાફેલા બટેટા હોવાથી બધું મિક્સ કરવામાં ક્યાંય પણ પાણીનો ઉપયોગ કરવો પડતો નથી, અને જો ચમચીથી તમને મિક્સ કરતા ના ફાવે તો આ રીતે હાથથી બધું મિક્સ કરવાનું છે. રાજગરાનો લોટ અને બાફેલા બટેટા સ્ટીકી હોવાને કારણે બધું જ આ રીતે હાથમાં ચીપકશે, પરંતુ ધીમે ધીમે એકદમ સરસ મિક્સ પણ થઈ જાય છે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો છેલ્લે આ રીતે વધુ 1 ચમચો જેટલો રાજગરાનો લોટ ઉમેરશું અને બધું જ મિક્સ કરશું, જેથી આ મિક્સ વધારે સોફ્ટ ના રહે અને આ થેપલી ઉપરથી ક્રિસ્પી બને. હવે આ લોટ મિક્સ થઈ ગયો છે તો 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું, જેથી આ એક સરખું મિક્સ તૈયાર થઈ જાય અને થેપલી વાળવામાં હાથમાં ચીપકે પણ નહીં. થેપલીનું મિક્સ તૈયાર થઈ ગયું છે. બીજી સાઈડ મેં ગેસની લો ફ્લેમ પર તળવા માટેનું તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. હવે આ મિક્સમાંથી થેપલી બનાવીશું, જેના માટે હાથમાં થોડું તેલ લગાવી લઈશું અને તૈયાર કરેલા મિક્સમાંથી થોડું મિક્સ હાથમાં લઈ આ રીતે વાળી અને થેપલીનો શેપ આપીશું. અહીં મેં મીડિયમ સાઈઝની થેપલી બનાવી છે અને ઘરમાં બનાવીએ તે રીતે હાથથી થેપલી વાળી છે. તમે તમારી પસંદગી પ્રમાણે નાની કે મોટી થેપલી વાળી શકો છો. અહીં મોલ્ડનો ઉપયોગ કરવો હોય તો જુદા જુદા શેપ પણ આપી શકાય છે. જુઓ, હવે થેપલી બની ગઈ છે તો તેના પર સફેદ તલ લઈ અને આ રીતે લગાવીશું. ઉપર સફેદ તલ લગાવવાથી થેપલી દેખાવમાં તો સરસ લાગે જ છે, પણ સ્વાદમાં પણ વધારે ક્રિસ્પી બને છે. હવે આ જ રીતે આપણે બધી જ થેપલી બનાવી લઈશું. જ્યાં જરૂર પડે ત્યાં હાથ પર તેલ પણ લગાવશું, કારણ કે રાજગરાનો લોટ અને બાફેલા બટાટાને લીધે આ મિક્સ એકદમ સ્ટીકી હોય છે. હવે એક પછી એક બધી થેપલી બની અને તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ ગેસની ફ્લેમ લો માંથી મીડિયમ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક પછી એક થેપલી ઉમેરી દઈશું. અહીં એક સાથે વધારે થેપલી ના ઉમેરતા 2-3 જ ઉમેરી અને તળશું. થેપલી તેલમાં ઉમેરતા જ ડૂબી જાય છે, પણ ધીમે ધીમે તળાતા તે આપોઆપ ઉપર પણ આવી જાય છે અને ફૂલે પણ છે. મીડિયમ ફ્લેમ પર થેપલીની સાઈડ ચેન્જ કરતા જઈ ધીમે ધીમે તળવા દઈશું, જેથી ઉપરનું પડ ક્રિસ્પી પણ થાય અને અંદર સુધી ચડી પણ જાય. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે થેપલી વાળીએ તે પહેલા તેલ લો ફ્લેમ પર ગરમ કરવા રાખી દેવાનું છે, જેથી તેલ ગરમ થાય એટલે થેપલી વાળતા જાય અને તેલમાં તળતી જવાની છે, અને તળવા સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. કારણ કે રાજગરાના લોટમાં બટેટા ઉમેરવાથી જેમ મિક્સ ઠંડુ પડશે તેમ તેમાંથી પાણી છૂટું પડશે, એટલે થેપલી વધારે સોફ્ટ થવા લાગે છે, જેથી તળવા સમયે કઢાઈમાં ચીપકવા લાગશે. માટે મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં જ થેપલી વાળતા જાય અને તળતી જવાની છે, એટલે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને સ્વાદિષ્ટ થેપલી બને છે. જુઓ, હવે આપણે જોઈએ તે રીતની સરસ ગોલ્ડન બ્રાઉન થેપલી તળાઈ ગઈ છે. તો હવે તેલમાંથી બહાર કાઢી અને ડીશમાં ટિશ્યુ પેપર પર કાઢી લઈશું, જેથી તેમાંથી વધારાનું તેલ શોષાઈ જાય. હવે આ રીતે બધી થેપલીને તળી લઈશું. તળાયા પછી જુઓ, થેપલી ડીશમાં પીરસતા જ, સાચું કહેજો, જોઈને મોઢામાં પાણી આવી ગયું ને.
ઉપરથી ક્રિસ્પી પડ અને અંદરથી સોફ્ટ ગોલ્ડન બ્રાઉન રાજાગરાની થેપલી દેખાવમાં જેટલી આકર્ષક છે તેટલી જ, અને એમ કહું તો પણ ચાલે કે તેના કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બને છે। અહીં મેં તો આ રાજાગરાની સ્વાદિષ્ટ થેપલી ચટણી સાથે પીરસી છે, પણ ફક્ત ચાના એક કપ સાથે તો આ ગરમાગરમ થેપલીનો ટેસ્ટની મજા જ કંઈક ઓર છે। તો ફ્રેન્ડ્સ, હું તો પર્સનલી કહીશ કે રાજાગરાની આ થેપલી તમે એકવાર બનાવશો તો બીજી બધી જ ફરાળી વાનગી ભૂલી જશો, તેટલી સ્વાદિષ્ટ રેસીપી છે। તો આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી અમને કહેજો, અને આવી જ અલગ અલગ રેસીપી જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને અમારા ફેસબુક ગ્રુપના મેમ્બર પણ બનો, અને અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને પિન્ટરેસ્ટ પર જરૂરથી ફોલો કરો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, આવજો।